હાથની જોડી વાણીની અંદર સાહેબ એટલો ભાવ કે બોલતા બોલતા સ્ત્રીની આંખમાંથી આંસુ સરી પડે છે. માં છે જગતની અંદર સંતાનોને જો વધારે વધારે કોઈને વેદના હોય ને તો આ જગતની માં છે. ગમે એટલા સંતાનો હોય, ચાર હોય, ત્રણ હોય, બે હોય, પણ માની દ્રષ્ટિ તો બધા ઉપર સમાન હોય છે. એટલે કવિ બોટાદ કરે કીધું છે, હરે ગંગા તો વધે સખી નહીં જડે રે. આમાં પેલી સ્ત્રી ઉભી થઈ, વાણીની અંદર એટલી વિનમ્રતા અને શબ્દો બોલે ને શબ્દો બોલતા બોલતા મોતી જેવા આહુ જમીન ઉપર પડે છે. નારદજી કહ્યું છે કે હે અબળા સ્ત્રી, આપને રુદમ બંધ કરો, આપની આંખોની અંદર જે મોતી જેવા આંસુ પડે છે એને પેલા રોકો. તમે એમ કહો છો કે થોડો સમય, પણ તમારી આ કષ્ટનું કારણ શું છે પેલા એ બતાવો. અને પેલા એમ કહો કે તમે છો કોણ. ત્યારે પેલી સ્ત્રી બોલી છે કે હું દ્રવિડ દેશની અંદર જન્મી છું, કર્ણાટકની અંદર મોટી થઈ, મહારાષ્ટ્રની અંદર મને માનપાન મળ્યા છે, પણ ગુજરાતની અંદર પહોંચીને એટલે પાછી જર્જરિત થઈ ગઈ છું. આ આદિકાળની વાત છે, તમને ન ખબર હોય તો કહી દઉં, અત્યારે આખા ભારતની અંદર ધૂન ભજન કીર્તન ને સત્સંગની અંદર ગુજરાત બધાને મોખરે છે સાહેબ. એમાંય આપણું સૌરાષ્ટ્ર ઘણા વિના ધાન ના નીપજે અને કોણ વિના માણું ના હોય, જેસલ જખરો જ્યાં નીપજે જેની માં વથલ. અને ગુજરાતની અંદર પહોંચીને જર્જરિત થઈ ગઈ અને દુબળી બની ગઈ, તા તો ઘોર કળિયુગ મને આંબી ગયો અને મારી પાંખો કાપી નાખી. હું દુર્બળ થઈ અને લાંબા સમય સુધી મારા પુત્રો સાથે આસક્તપણાને પામી અને દ્રવિડ દેશના દક્ષિણ ભારતમાં આવેલી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય આદિ જ્યાં થઈ ગયા છે એ ભક્તિનો દેશ છે. એટલે કર્ણાટકની અંદર હજી આજમાય આચાર શુદ્ધિ જોવા મળે છે, વિચાર શુદ્ધિ જોવા મળે છે. પણ ભક્તિને પુષ્ટિ મળી એટલે મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની અંદર હું પહોંચીને તો ત્યાં પાછી ભક્તિ મને જોવા મળી. પંઢરપુરની અંદર કોણ થઈ ગયો? ગોરા કુંભાર. પંઢરપુરની અંદર ગોરા કુંભાર થઈ ગયા, ત્યાંય કૃષ્ણને ધક્કો થયો છે સાહેબ. અને આ ભક્તો કેવા છે, ભગવાનને દ્વારકા છોડી છોડીને આવવું પડે છે. અરે જ્ઞાની ક્યાં વાત કરો, નજીક વીરપુરની અંદર ધક્કો ખાધો, વીરબાઈમાં હાથો હાથ સોંપી દીધા. એ કાળિયા ઠાકરે કીધું કે જોડીને ઝંડો રાખો, ઈ ગયો ઈ ગયો, તેદું નો કોઈ વીરપુરના પાદરમાં જ નથી દેખાણો. ન્યાય એટલે પૂરું ન થયો તો બિલખાની અંદર રાજા ચરણ વાણિયો અનિલ મુખી ન
ચાર એ ચારને ભક્તિ લાગે જ નહીં, આમાં લાગી જાય તો બેડો પાર. એક વાણી જેનું નામ છે શેઠ સદારસા ને સંભાવતી રાણી. આઠ આઠ દિવસ ના નકોડા ઉપવાસ. હવે સાહેબ કાળિયા ઠાકરે એવું કર્યું, આઠ દિવસ કોઈ સાધુ બ્રાહ્મણ ને ભીલખાના પાદર માં ફરકવા નો દીધો. આ ભક્તિ કઈ હેલી નથી, બોલવું હેલું છે. અને એ કાળિયો ઠાકર રક્ત પીત્યા નો વેશ ધારણ કરીને આવ્યો. લોહી પરુ ના રગાડા આયલા જાય, તમે ખાલી જોઈ લ્યો તો તમને ખાવામાં ભૂખ ચડે. એને ટોપલામાં બેસાડી સંગાવતી રાણી ઘેરે લઈ આવે, રસોઈ બનાવે. તો કે આ નહીં, આ તો કે ઈ નહીં, તો કે હાથ ખોટ નો એક ને એક દીકરો ચેલી અને ખાંડવા તૈયાર થયા. અને ચેલૈયાને લેવા ગયા ને ત્યારે આ પાછો માસ્તર બની ત્યાં પૂકી ગયો. ચેલૈયાને કીધું, અહીં ચેલૈયા ભાગી જા. કેમ? તારા પિતાજી ગાંડા થઈ ગયા છે, ઘરમાં કોઈ સાધુ આવ્યો છે, તને ખવડાવી દેવાના. પણ આ તો ચેલૈયો છે, કોનો દીકરો? ભાગો તો મારી ભોમ કાલા જે અને બોરિંગ ના જીલે વાર. માસ્તરને કીધું કે ભાગો ને તો મારી ભોમ કાલા છે, બોરિંગ ના જીલે વાર. આ શેષ ઉપર જે ધરતી છે ને, ધરતી મારો ભાર ન જીલે, કારણ કે મારા પિતાજી આશરાનો ધર્મ નિભાવે. અને સમગ્ર મંડળ એવું છે કે મોટામાં મોટો જો ધર્મ હોય તો સાહેબ આપણો આશરાનો ધર્મ છે. આશરાનો ધર્મ જે માણસ ચૂકી જાય ને, એને લખ ચોરાશી કોઈ દી નહીં ટળે, ફેરો પાછો થશે. આશરાનો ધર્મ અને એને ખાઈ ગયો, ખાંડીને ખવડાવ્યો. સાહેબ સંગાપતિ ને કીધું કે સોળે શણગાર સજો, આંખ ની અંદર કાજલ કરો, અને આંખ ની અંદર જો આંસુ આવશે તો તારી રસોઈ મને નહીં ખબર, રસોઈ મને ન ખપે. હવે સાહેબ ઈ આશરાનો ધર્મ નિભાવવા માટે હાથ ખોટના એકને એક દીકરાને ખાંડણીયાનો ફાયદો. સાહેબ ઇતિહાસના પાને એના નામ હોય ને એટલે અહીંયા વ્યાસપીઠ ઉપરથી એને યાદ કરવા પડે. સાધુ જમાડવા માટે ધડ થી મસ્તક જુદા કર્યા છે એ શેખ ને સમન. અરે જ્ઞાની ક્યાં વાત કરો છો? દાદી રાજા નો દીકરો વિશ્વામિત્ર બાપજી આવ્યો ને ત્યારે કીધું કે નાથ સકલ સંપદા તુમ્હારી, મે સેવક સમેત સુત નારી. મહારાજ હરિશ્ચંદ્ર જ કહી હકે, બીજા કોઈની તાકાત નથી. ગાદી રાજાના દીકરા વિશ્વામિત્ર બાપજીને કહ્યું કે આજે મારો ગુરુ આવ્યો ને મારો આંગણે ગુરુ માંગે અને હું આપી દઉં.
નાથ સકલ સંપદા તમારી, અમારી બધી સંપત્તિ છે ની તમારી, અને એટલું નહીં કદાચ આમાં ઘટે તો મેં સેવક સમેત સુત નારી મારા પત્ની મારા પુત્ર સહિત આજથી અમે તમારા શરણે તમારી ઉપર અમારો અધિકાર. તારે તો એવા નિયમ છે કે સાધુ બ્રાહ્મણ જમાડીને પછી જમવું,